મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ મેડમ. આપનો પરિચય આપશો પ્લીઝ. મારું નામ છે ડિમ્પલ રાજેશભાઈ ખંડેરિયા. આપના બાળકનો પરિચય? મારી દીકરી છે, તેનું નામ છે રાજવી ખંડેરિયા. એ કઈ શાળામાં સ્ટડી કરે છે? સનફ્લાવર ગુજરાતી શાળામાં. કઈ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે? સ્ટાન્ડર્ડમાં. તમને સનફ્લાવર શાળા સાથે વધારે ગમે છે મેડમ? ત્યાંનું મને તો પહેલાં તો વાતાવરણ જ ખૂબ ગમે છે. ત્યાંના શિક્ષકો ટીચર્સ બધા એકદમ માયાળુ છે. ત્યાં ઘર જેવું વાતાવરણ છે અને મારી બેબીને જે ગુજરાતી ઇંગ્લિશ બધું જે ત્યાં જઈને બધું એને કવર કરી લીધું છે. જે એને નથી આવડતું, વાલી સાથે કઈ રીતના વર્તન કરવું, મહેમાન આવે આદર સત્કાર કરવું, બધા સાથે હળી મળીને રહેવું, કઈ રીતના રહેવું, એ બધું ત્યાંથી એને બધું જે એને આવડવું જોઈએ નથી વધારે ત્યાં સનફ્લાવર સ્કૂલમાં જઈને બધું ફાવી ગયું છે. એમ એકદમ સરસ વાણી વર્તન બધું એનું સારું છે ત્યાંનું. વેરી ગુડ મેડમ. અભ્યાસ પછી એ બીજી કઈ પ્રવૃત્તિઓમાં એનામાં ડેવલપમેન્ટ લાગે છે? ત્યાં સ્કૂલમાં જઈને તે જે બધું કરાટે, કુકરી ક્લાસ, સ્પોર્ટ્સ, કરાટે, પછી સંગીત, પછી અમારા વાલીઓ માટે પણ બધા પ્રવૃત્તિ હોય છે. જેમ કે વુમન્સ ડે ની ઉજવણી કરે છે અને વુમન્સ ડે માં અમને અમારું બચપણ યાદ આવી જાય છે. અમે અમારી રીતના ત્યારે અમારી લાઈફ જીવી શકીએ છીએ અને ત્યાર પછી નાના મોટા ઇવેન્ટ્સ કરે છે. એમાં અમને સનફ્લાવર સ્કૂલ દ્વારા મોકો મળે છે કે અમે અમારી ત્યાં એક દિવસ અમારો લાઈફ જીવીએ, એમ ફૂલ એન્જોય કરીએ. જેમ કે વુમન્સ ડે ના દિવસે નાની મોટી સ્પર્ધા રાખેલી હોય છે, તેમાં અમને ખૂબ એન્જોય કરીએ છીએ અને સનફ્લાવર સ્કૂલ દ્વારા અમને ખૂબ સારો સપોર્ટ છે અને અમને અમને અમારા બાળકો માટે આ સનફ્લાવર સ્કૂલ છે ને બેસ્ટ લાગે છે. સનફ્લાવર સ્કૂલ હું બધાને સજેસ્ટ કરીશ કે પોતાના બાળકનું એડમિશન સનફ્લાવર સ્કૂલમાં જ કરો. સનફ્લાવર સ્કૂલ ઇઝ બેસ્ટ. ખૂબ જ સરસ લાગે છે અને મારા બધા જ ટીચરો માયાળુ છે અને મને હળી મળી ને રહેવાનું શીખવાડ્યું છે અને બહુ બેસ્ટ છે મારા બધા જ ટીચરો અને મારા હેતુ મેડમ તો બહુ જ બેસ્ટ છે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ મેડમ. વેલકમ, મોસ્ટ વેલકમ ટીચર.